नमस्ते विद्यार्थीओ, जय श्री स्वामीनारायण। आपने संस्कृत में प्रथम पाठ पदानी एक में केटलाक सर्वनामों सीखी गया, जे हता एक वचनना पुल्लिंग स्त्रीलिंग अने नपुंसकलिंगना। आपने एक वचनना सर्वनाम जेम के एसह सह एसा सा एतत तत अहम अने वयम जेवा सर्वनामों सीखी गया। આજે આપણે ચિત્રપદાની બેમાં વચનના સર્વનામો પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં શીખવાના છીએ। પુલ્લિંગમાં છે એતે તે, પછી સ્ત્રીલિંગમાં આવશે એસા એતા તાહા, ને નપુંસકલિંગમાં એતાની તાની અને વયમ અને યુયમ। આવા સર્વનામો આજે આપણે ચિત્રપદાની બેમાં શીખવાના છીએ। જેમ કે વયમ એટલે કે અમે અથવા આપણે, બધા યુયમ એટલે કે તમે બધા, તે એટલે કે તે બધા, તેઓ જે દૂરની વસ્તુ બતાવવા માટે આપણે સર્વનામનો પ્રયોગ કરતા હોઈએ છીએ તે। તાહા એટલે કે તે બધી, તાની એટલે કે તે બધા। તાહા છે તે સ્ત્રીલિંગ છે, તાની એ નપુંસકલિંગ માટે છે, એ તે એટલે આ બધા, એ તહ આ બધી, એ તાની આ બધા। આમ આપણે આજે સર્વનામનો પ્રયોગ પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં એતે એતાની એતાની એતહ આ નજીકની વસ્તુ બતાવવા માટે અને તે તાહા તાની દૂરની વસ્તુ બતાવવા માટે પ્રયોગ કરશું। અને વયમ અને યુયમનો પણ આપણે પ્રયોગ કરવાના છીએ અને ચિત્રના આધારે આપણે આ સર્વનામને પણ જાણીશું। તો ચાલો પાઠ નંબર બે ચિત્રપદાની બે આપણે શીખીએ। પહેલું છે એતે ગજાહા, આ બધા હાથીઓ છે। તે ગજાહા, પેલા એટલે કે તે બધા હાથીઓ છે। અહીં બહુવચનનો પ્રયોગ થયો છે એટલે અહીંયા એતે અને તેનો પ્રયોગ થયો છે। ગજાહા પુલ્લિંગ શબ્દ છે એટલે અહીં એતે અને તેનો પ્રયોગ થયો છે। એના પછી છે એતે સસકાહા, સસકાહા એટલે કે સંસલાઓ, અહીં આ સંસલાઓ છે। તે સસકાહા, તે બધા સંસલાઓ છે અથવા પેલા સંસલાઓ છે। એતે હંસાહા, આ હંસો છે। તે હંસાહા, પેલા હંસો છે અથવા તે બધા હંસો છે। આમ અહીં ગજાહા, સસકાહા, હંસાહા આ બધા શબ્દો પુલ્લિંગના બહુવચનના શબ્દો છે એટલે અહીં એતે અને તેનો પ્રયોગ થયો છે। હવે તેના પછી આપણે જોઈએ સ્ત્રીલિંગના શબ્દો। સ્ત્રીલિંગમાં પણ આપણે જોઈએ તો એતાહા મેસાહા, મેસહા મેસ એટલે કે ઘેટાઓ, અહીં ઘેટાઓની વાત થઈ છે। મેસહ એટલે કે ઘેટું થાય, અહીં બહુવચનમાં છે એટલે કે મેસહનું શું થયું, મેસા સ્ત્રીલિંગ શબ્દ છે। આ બધી ઘેટીઓ છે। તાહા મેગાહા, તે બધા જ ઘેટીઓ છે, તે બધી જ ઘેટીઓ છે। તા બાલિકાહા, આ છોકરીઓ છે। એતા મહિલા, તે મહિલાઓ છે એટલે કે પેલી મહિલાઓ છે। એતાહા ચટકાહા, આ ચકલીઓ છે। તાહા ચટકાહા, પેલી ચકલીઓ છે। આમ અહીં મેસાહા, બાલિકાહા અને ચટકાહામાં એતાહા અને તાનો પ્રયોગ કર્યો છે કારણ કે આ સ્ત્રીલિંગ શબ્દો છે। હવે આપણે એના પછી નપુંસકલિંગ શબ્દોના સર્વનામ સાથે પ્રયોગ કરીએ। એતાની પુસ્તકાની, આ બધા ચોપડાઓ અથવા પુસ્તકો છે। તાની પુસ્તકાની, પેલા બધા પુસ્તકો છે। એતાની ચિત્રાણી, આ ચિત્રો છે। તાની ચિત્રાણી, પેલા ચિત્રો છે। એતાની પાત્રાણી, પાત્રાણી એટલે કે વાસણો, આ વાસણો છે। તાની પાત્રાણી, પેલા વાસણો છે। આમ અહીં આપણે પુસ્તક, ચિત્ર અને પાત્રાણીમાં
નપુંસકલિંગ શબ્દ હોવાથી એતાની અને તાની સર્વનામનો પ્રયોગ કર્યો છે. હવે તેના પછી આપણે જોઈએ તો અસ્મદ અને યુષ્મદના સર્વનામ એટલે કે આપણે હું અને તું, અસ્મદ એટલે કે આપણે હુંનો સર્વનામ અને યુષ્મદ એટલે એનો સર્વનામનો આપણે પ્રયોગ કરીશું અને ચિત્રોના આધારે શીખીશું. અહીં વયમ અને યુયમ સર્વનામનો પ્રયોગ થયો છે. વયમ શિક્ષિકા, હા અમે બધા શિક્ષકો છીએ. યુયમ સૈનિકા, હા તમે બધા સૈનિકો છો. વયમ બાલકા, હા અમે બધા બાળકો છીએ. યુયમ બાલકા, હા તમે બધા બાળકો છો. વયમ મહિલા, હા અમે બધી મહિલાઓ છીએ. યુયમ બાલિકા, હા તમે બધી છોકરીઓ છો. આમ અહીં અસ્મદ અને યુષ્મદનો બહુવચનનો પ્રયોગ કરીને વયમ અને યુયમ સર્વનામનો પ્રયોગ થયો છે, જે બહુવચનમાં થાય છે. આમાં જે આપણે ચિત્રપદાની બેમાં બહુવચનના સર્વનામો આપણે શીખ્યા અને ચિત્રોના સાથે આપણે સમજ્યા પણ. હવે કેટલીક આપણે સ્વાધ્યાયપોથીમાં આવેલા પ્રશ્નોને જાણીએ અને તેમને સમજીએ. ચિત્રપદાની બેમાં પ્રશ્ન નંબર 1માં આપેલું છે, કૌંસમાં આપેલા રૂપોમાંથી ખાલી જગ્યામાં યોગ્ય રૂપ મૂકો. જે આપણે ચિત્રો પાઠ્યપુસ્તકમાં જોવા મળે છે એ પાઠ્યપુસ્તકના આધારે જ ચિત્રો જોઈને આપણે એના કૌંસમાં આપેલા શબ્દોને ગોતીને લખવાના છે. પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ગજાહા. ગજાહા બહુવચન છે એટલે અહીં શું આવશે, એતે ગજાહા, આ હાથીઓ છે. સસકાહા બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા સસકાહા. તો અહીં તે એતે નથી પણ તે એટલે કે દૂરની વસ્તુ બતાવવા માટે છે એટલે તે સસકાહા. તો ખાલી જગ્યામાં આવશે તે. એતે ખાલી જગ્યા તો અહીં આવશે હંસાહા, કારણ કે હંસહ ગજહ અને સસકમ આ ત્રણે એક વચન છે પણ એ તે શું છે, સર્વનામ, બહુવચનનું સર્વનામ છે એટલે અહીં હંસા આવ્યો. એતા ખાલી જગ્યા, એતાહા ખાલી જગ્યા હા અજાહા. તાહા ખાલી જગ્યા ચટકાહા. અહીં આપણે જોશું કે બીજા ઓપ્શનમાં તાહા ને તાહા છે તે બહુવચનના રૂપો છે. અહીં એ તે બાલા પુસ્તકાની એક વચનના શબ્દો છે એટલે ચટકાહા છે, બહુવચન છે એટલે તે બહુવચનમાં આવશે. ખાલી જગ્યા નંબર 6, ખાલી જગ્યા પુસ્તકાની. એત એતાહા એતાની એસહ અહીં પુસ્તકાની નપુંસકલિંગ શબ્દ છે, બહુવચન છે એટલે કયું આવશે, એતાની પુસ્તકાની એટલે ખાલી જગ્યામાં આવશે એતાની. એના પછી ખાલી જગ્યા નંબર 7, તાની ખાલી જગ્યા. તો તાની પાત્રાની નપુંસકલિંગ શબ્દ છે એટલે કે તાની છે સર્વનામ સંયોજન છે નપુંસકલિંગ શબ્દનો એટલે અહીં નપુંસકલિંગ શબ્દ પાત્રાની છે તે અહીં બહુવચનમાં આવશે. ખાલી જગ્યા શિક્ષિકાહા, અમે બધા શિક્ષિકાઓ છીએ એટલે વયમ આવશે. શું આવશે, વયમ એટલે કે અમે બધા. ખાલી જગ્યા બાલાસ્મહ, આવામ બાલાસ્મહ, અમે બધા બાળકો છીએ. અહીં સ્મહનો પ્રયોગ થયો છે એટલે કે અમે બધા છીએ એના વાત પ્રમાણે સ્મહનો પ્રયોગ અહીંયા છીએ તરીકે થશે. ખાલી જગ્યા સર્વે સૈનિકાહા સ્મહ. યુયમ સર્વે સૈનિકાહા સ્મહ, તમે બધા સૈનિકો છો. આમ અહીં ખાલી જગ્યા જે આપેલી છે તેના કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય વડે શબ્દો વડે ભરી આપણી નોટબુકમાં લખવાનું રહેશે. એના પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના ગુજરાતી વાક્યોના સંસ્કૃત વાક્યો પાઠમાંથી શોધીને લખો. પ્રશ્ન નંબર 1, આ સસલા છે, આનું શું થશે સર્વનામ, એ તે, અને સંસલા બહુવચનનું સસકાહા, એ તે સસકાહા. પેલા હાથીઓ છે, પેલા માટે કયો સર્વનામ આવશે, તે, ને હાથીઓ માટે ગજાહા, તે ગજાહા. આ હંસો છે, એ તે હંસાહા. આ બકરીઓ છે, બકરી સ્ત્રીલિંગ છે એટલા માટે એતા આવશે, એતા અજાહા.
પેલી ચકલીઓ છે તાહા ચટકાહા. પ્રશ્ન નંબર 6, આ ચિત્રો છે. આ ચિત્ર નપુંસકલિંગ શબ્દ છે એટલે એતાની ચિત્રાણી. પેલા વાસણો છે તાની પાત્રાણી. આ પુસ્તકો છે એતાની પુસ્તકાની. અમે શિક્ષિકાઓ છીએ વયમ શિક્ષિકાઃ. સ્મઃ પણ લખી શકો ને ખાલી વયમ શિક્ષિકાઃ પણ લખી શકો. તમે છોકરીઓ છો. યુયમ બાલિકાઃ. અહીં ઉત્તમ પુરુષ બહુવચન માટે છીએ શબ્દ માટે સ્મ, મધ્ય પુરુષ માટે છ હોય તો સ્થ, ને અન્ય પુરુષ બહુવચન કરતા છે ક્રિયાપદ માટે આપણે કયો સર્વનામનો પ્રયોગ થાય છે? સંતિનો પ્રયોગ થાય છે. તો આવી રીતે અહીં આપણે સ્મનો પ્રયોગ ક્યાં થયો છે? એકવચન ઉત્તમ પુરુષ માટે એટલે કે વયમ શિક્ષિકાઃ સ્મઃ. તમે છોકરીઓ છો તો યુયમ બાલિકાઃ સંતિ એમ પણ થાય ને યુયમ બાલિકાઃ એમ પણ થાય. તો એના પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના દરેક સંસ્કૃત શબ્દ સાથે ચાર અર્થો આપ્યા છે. સાચો અર્થ શોધી તેને ક્રમ અક્ષર અક્ષર ચોરસમાં લખો. પહેલું છે એતે. એતેનો સાચો અર્થ શું થશે? આ બધા જ. એમાં સાચો ઉત્તર આપેલો છે એ આ બધા. તો આ બધા એ સાચો ઉત્તર થશે. સસકહ, અહીં સસકહ છે એટલે કે એક વચન છે એટલે સંસ્લુ આવશે. ગજહ એ પણ એક વચન છે એટલે હાથી આવશે સાચો આન્સર. હંસાહા, અહીં બહુવચનમાં આપેલા છે હંસાહા એટલે એનું થશે હંસો એટલે કે આન્સર ડી. તાહા બહુવચન છે એટલે કે સ્ત્રીલિંગ છે એટલે પેલી બધી સાચો ઉત્તર આવશે બી. પછી પ્રશ્ન નંબર 6, અજાહા, અહીં અજાહા બહુવચન છે એટલે અહીં બકરી. ચટકા ચકલી. એતાની પાત્રાની, તો આ વાસણો છે ઉત્તર ડી. યુયમ એટલે કે તમે. તાહા બાલિકાઃ સાચો ઉત્તર સી, તે પેલી બાલિકાઓ છે. અમે આપણે તો સાચો ઉત્તર બી વયમ. પ્રશ્ન નંબર 12, ચકલીઓ ઉત્તર આવશે સી ચટકાઃ. આમ આપણે બધા આજે પાઠ નંબર 2 ચિત્ર પદાની 2માં આપણે બહુવચનના સર્વનામો પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં ચિત્રોની સાથે આપણે જોયા અને સમજ્યા.